नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यप्रकाश विद्यापीठ आपनो यूट्यूब चैनल पर हार्दिक स्वागत करे छे। हूँ विशाल भाई परमार आपनो हार्दिक स्वागत करूँ छूँ। धोरण 10 में आपणे सामाजिक विज्ञान पाठ नंबर 4 भारतनो साहित्यिक वारसा विषय अभ्यास करीए छे। लास्ट में आपणे जोई गया छीए नालंदा विद्यापीठ विषे। तो आपणे चार जे विद्यापीठो छे एमां नालंदा विद्यापीठनो अभ्यास गया लेक्चर में करी गया छीए। आजे आपणे तक्षशिला विद्यापीठ विषे अभ्यास करवानो छे, तेमज वल्लभी विद्यापीठ विषे अभ्यास करवानो छे अने वाराणसी विद्यापीठ विषे अभ्यास करवानो छे। तो आपणे जोईए के तक्षशिला वर्तमान समय में पाकिस्तान में आवेल रावलपिंडी थी पश्चिमे, वर्तमान समय की आपणे अत्यारे वात करीए ने तो पाकिस्तान में आवेल जे रावलपिंडी थी पश्चिम दिशा की बात करी छे, त्यां प्राचीन तक्षशिला विद्यापीठ हती। તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું। પહેલાંના સમયમાં ગાંધાર છે, બરાબર છે, એ આખો પ્રદેશ હતો, તો એની રાજધાનીનું એક શહેર હતું ગાંધાર પ્રદેશનું। ગાંધાર પ્રદેશ તો ખૂબ મોટો, પણ એમાંનું એક રાજધાનીનું એક શહેર હતું, ત્યાં જે છે તક્ષશિલા વિદ્યાપીઠ હતી। એટલે અત્યારના સમયમાં વાત કરવા જઈએ ને તો એ પાકિસ્તાનમાં આવેલ છે। આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું, 64 વિદ્યાનું શિક્ષણ, બરાબર છે। ચાણક્ય જે છે એણે પણ અહીંયા અભ્યાસ કરેલો છે। અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે એ ગુરુના આશ્રમમાં રહીને જ અભ્યાસ કરતા હતા। કોઈ પણ વિદ્યાર્થી જે છે એને અભ્યાસ મેળવો હોય તો એ ગુરુના આશ્રમમાં રહીને જ એને અભ્યાસ કરવો, જેથી કરીને કહીએ તો કે ભાઈ બધું જ જ્ઞાન જે છે એને મળે, બરાબર છે। આપણે બધા લોકો ઘરે રહીને અભ્યાસ કરવા માટે થઈને સ્કૂલે આવીએ, 5 કલાક અભ્યાસ કરીને ઘરે જતા રહેતા, પણ એમના એવું હતું નહીં, બરાબર છે। અને આશ્રમમાં રહીને જ અભ્યાસ કરવો પડતો હતો અને ગુરુ જે કાંઈ પણ કાર્ય જે છે એ સોંપે તો તે કાર્ય એ વિદ્યાર્થીએ કરવું પડતું હતું। તો ભગવાન બુદ્ધના શિષ્ય જીવક થઈ ગયા, અહીં આયુર્વેદના પાઠ પણ એ ત્યાં શીખ્યા છે। આ એક યાદ રાખજો મિત્રો, આજે ઘણી વખત MCQની અંદરમાં પણ પૂછાતું હોય છે, ભગવાન બુદ્ધના શિષ્ય જીવક નામના શિષ્ય થઈ ગયા, તો એણે આયુર્વેદના પાઠ જે છે એ ત્યાં શીખેલા છે। અને દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર, રામનો ભાઈ ભરત અને ભરતનો પુત્ર તક્ષ, એ તક્ષ ઉપરથી આ સ્થળ જે છે એનું નામ તક્ષશિલા પડ્યું છે। તો એવું માનવામાં આવે છે 7મા સૈકામાં એટલે કે સદીમાં એ મહત્ત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું, પ્રખ્યાત હતું। વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય, જે વિષયનો અભ્યાસ કરવો હોય તો એ શિક્ષણ ત્યાં એને આપવામાં આવતું હતું। શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે એટલા વિદ્યાર્થીઓ ભણાવતા હતા, એટલે કે 10 વિદ્યાર્થીઓ બેસાડીને પણ ભણાવે, 15 વિદ્યાર્થી બેસાડીને પણ ભણાવે, બરાબર છે। તો છતાં સામાન્ય રીતે આપણે વાત કરવા જઈએ તો એક શિક્ષકની પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા હતા, બરાબર છે, 20થી વધારે નહોતા। 20 વિદ્યાર્થીઓ જ એક શિક્ષક પાસે અભ્યાસ કરતા હતા, અને આપણે અત્યારે જોવા જઈએ છીએ વર્તમાન સ્થિતિમાં તો શિક્ષણ જે છે એક ક્લાસરૂમની અંદર કેટલા બધા વિદ્યાર્થીઓ હોય છે, 40 થી 45 જેવા વિદ્યાર્થીઓ હોય છે, બરાબર છે। અને આપણને ઘણી વખત સફોગેશન પણ થતું હોય, એકબીજાના શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા જે છે થવાથી, ત્યારે તો વિદ્યાપીઠો જે છે ઘણી બધી મોટી વિશાળ પટાંગણની અંદર પથરાયેલી, અને ત્યાં હવા ઉજાસ પણ ખૂબ સારો, અને અત્યારની પરિસ્થિતિ જોવા જઈએ તો ઘણો બધો બદલાવ આપણને જોવા મળે છે। પણ એક શિક્ષક પાસે ત્યારે એ સમયની જો વાત કરવામાં આવે તો 20 વિદ્યાર્થી જ અભ્યાસ કરતા હતા। વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા મતલબ આવતા અભ્યાસ કરવા માટે થાય। ત્યારના એ સમયના નામ આપેલા છે વારાણસી, બરાબર છે, ઉત્તર પ્રદેશ બાજુ આવેલું છે, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન, તો આવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હતા, બરાબર છે। ખગોળશાસ્ત્રનું છે જ્ઞાન, ગણિતનું જ્ઞાન છે, લલિત કલા છે, હસ્તવિદ્યા છે, આયુર્વેદ જે છે, સંગીત જે છે, યોગ વિદ્યા જે છે, મનોવિજ્ઞાન જે છે, તો આનો અભ્યાસ જે છે ત્યાં કરવામાં આવતો હતો। હવે આપણે જોઈએ તો કે ભાઈ વારાણસીના રાજકુમારો હતા ને તે સમયમાં રાજાના પુત્રો, તો એ રાજકુમારો જે છે એ અહીં જ શિક્ષણ લેતા હતા, ત્યાં જઈને જ અભ્યાસ કરતા હતા, આશ્રમમાં રાજાના પુત્રને રહેવાનું અને ત્યાં કાર્યો કરવાના, બરાબર છે। રાજાના પુત્ર હોય તો એ તે શું છે,
तो कि भाई आश्रम में जे कई पण गुरु जे छे काम चींधे तो ये पण एने करवानुं, वाळवानुं के तो वाळी पण नाखवानुं, बराबर छे। अने आपणे अहींया घणा विद्यार्थीओने कंई कहेवातुं नथी भाई, बराबर। तो कौशलना राजा प्रसेनजीत व्याकरण शास्त्री पाणिनी जे छे ने एना व्याकरणनो मोटो ग्रंथ लिख्यो, बराबर, संस्कृतना व्याकरणनो मोटो ग्रंथ लिख्यो छे। तमने जनरल नॉलेजना प्रश्नमां पण पूछाय, बराबर छे, व्याकरणना ग्रंथना रचयिता अगाउ पण आपणे पाठमां नाम आवी गयुं छे, महर्षि पाणिनी, व्याकरण शास्त्रीना पाणिनी अने राजनीतिज्ञ कौटिल्य। तो विचार करो, कौशल राजा प्रसेनजीत व्याकरण शास्त्री पाणिनी અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય ચાણક્ય જે છે, બરાબર છે, એણે પણ ત્યાં તક્ષશિલામાં શિક્ષણ લીધું હતું, જે મહાન આદર્શ વ્યક્તિઓ થઈ ગયા કે જેણે મોટા ગ્રંથો લખી નાખ્યા, તો એણે શિક્ષણ ત્યાં તક્ષશિલામાં લીધું હતું। તો તક્ષશિલાનો જે અભ્યાસની પ્રવૃત્તિ છે